गति यानी अंतर्नुमापन। चैप्टर नंबर 10 मोशन एंड मेजरमेंट ऑफ डिस्टेंस जुए थे। में पहली अने बूचो ना वर्ग में उनाला दरमियान करेला प्रवास की चर्चा चालती थी। एक छोकरो तेना वतन में रेलवे बस अने छेले बड़दगाड़ा द्वारा गयेलो। एक विद्यार्थीए विमान द्वारा यात्रा करी। एक विद्यार्थीए उनाळो रजाओना घणा दिवसों पोताना काका साथे માછલી પકડવા હોડીમાં પસાર કર્યા। તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓના સમાચારપત્રએ લેખ વાંચવાનું કહ્યું, જેમાં નાના પૈડાવાળું વાહનનું વર્ણન આપેલું હતું જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા। તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવેલું। તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી જે જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થળેથી બીજે સ્થળે જવા સુધી કેવી રીતે યાત્રા કરતા હતા। 10.1 વાહન વ્યવહારની વાર્તા। પ્રાચીન સમયમાં જ્યારે ચક્રની શોધ થઈ, મનુષ્યની જીવનની સૌથી ક્રાંતિકારી શોધ હોય તો એ છે ચક્રની શોધ। પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના સાધનો ન હતા, તેઓ ચાલીને યાત્રા કરતા હતા, તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને લઈ જતા હતા। પછીથી તેમણે પ્રાણીઓને પોતાના પરિવહન માટે ઉપયોગમાં લેવાનું છે, એમાં ઘોડા, હાથી, બળદ। પ્રાચીન સમયમાં જળમાર્ગો માટે અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો। શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી। ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું। આ હોડી પાણીમાં રહેનાર પ્રાણીઓના આકાર જેવી જ હતી। પ્રકરણ 8 અને 9 માછલીના ધારા રેખીય આકૃતિ તમારે જોઈ યાદ કરવાની છે। પૈડાની શોધ થયા બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યું। પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો। પૈડાથી ચાલતા વાહનને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો। 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થળેથી બીજા સ્થળે સુધી પરિવહન કરવા માટે પશુઓ, હોડીઓ અને જહાજનો ઉપયોગ કરતા। ત્યારબાદ જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે વરાળ યંત્રની શોધ કરી। પરિવહન માટે નવા સાધનોની શોધ થઈ। વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડી તથા માલગાડીઓના ડબ્બા માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું। ત્યારબાદ સ્વયં સંચાલિત એટલે કે ઓટોમોબાઈલ જેવા કે મોટરકાર, ટ્રક, બસ, પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજનો ઉપયોગ થવા લાગ્યો। 19મી સદીની શરૂઆતમાં વાયુયાનનો વિકાસ થયો, જેને આપણે હવાઈ માર્ગ કહીએ, એરોપ્લેન। હા, ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો, તેને મુસાફરી તથા સામાન લઈ જવા માટે યોગ્ય બનાવવામાં આવ્યો। ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ એટલે એક જ પાટા પર ચાલતી ટ્રેન, સુપરસોનિક વાહનો, અવાજની ઝડપે ઉડતા વિમાનો એટલે કે અંતરિક્ષયાન 20મી સદીમાં કેટલાક યોગદાન છે। આકૃતિ 10.1 પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલા છે, તેને કેટલાક પ્રાચીનથી આધુનિક મુજબ પરિવહનના સાધનો સાચા ક્રમમાં ગોઠવો। શરૂઆતમાં શું આવ્યું, શું નહીં તે રીતે ગોઠવવાનું કીધું છે। પહેલાં તો શું હતું, જહાજ, બળદગાડું, સાયકલ, બસ, રેલગાડી, બરાબર, ત્યારબાદ છે એરોપ્લેન। ચાલો હવે આગળ જોઈએ। આ ટેબલ કેટલું પહોળું છે, લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા, કેટલું ચાલ્યા, તમે કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકો છો અથવા તો શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે, શું તમારે કાંઈ ખરીદવું હોય તો બજાર સુધી ચાલીને જવું સંભવ હોય, તો આ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે મેળવશો, કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે જેથી આપણને અનુમાન લગાવી શકીએ કે આપણે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય, જેમ કે ચાલીને પહોંચી શકાય, બસ દ્વારા, રેલવે દ્વારા, પાણીમાં, હોડી દ્વારા, વિમાન દ્વારા, અથવા તો કોઈ અંતરિક્ષયાનની જરૂર પડે, એ પણ કોના પર ડિપેન્ડ કરશે કે આપણે જે જગ્યાએ જવાનું છે તે કેટલું દૂર છે તેના પર। ક્યારેક એવી વસ્તુઓ હોય જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે। પહેલી અને બુજોના વર્ગમાં મોટી મોટી પાટલી હોય છે, તેના પર બે વિદ્યાર્થી બેસે છે। પહેલી અને બુજો એકસાથે બે પાટલી પર બેસે છે, પરંતુ
મોટે ભાગે તેઓ એક વાત લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. શિક્ષકના સૂચનનો અમલ કરીને તેઓ પાટલીનું લંબાઈ માપવાનું નક્કી કર્યું. પાટલીને ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું અને પાટલી પર નિશાની એટલે કે રેખા બનાવીને બરાબર બે ભાગમાં વહેંચી દીધું. પહેલી અને બુજો બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે. બુજો અને તેની સાથે ગિલ્લી દંડા લઈને આવ્યો. અહીં આકૃતિમાં તેમણે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ માપી તે દર્શાવેલું છે. ઓકે, આપણે હાથના વેતનો પણ ઉપયોગ કરી શકીએ છીએ માપવા માટે. તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે. બે ગિલ્લી અને બે પાટલી દંડાની લંબાઈ. ઓકે, પાટલીની મધ્યમાંથી રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે કારણ કે બંને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ, જેમાં પાટલીનો અડધો ભાગ એક દંડા અને એક ગિલ્લીની લંબાઈ બરાબર છે. કેટલાક દિવસો સુધી મધ્યમાં ખેંચેલ રેખા ભૂસાઈ ગઈ. બુજાનો જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હતો. ગિલ્લી દંડાની નવી જોડી છે. હવે ગિલ્લી દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ માપે છે. જુઓ, જ્યારે નવા ગિલ્લી દંડાનો જોડ વડે માપવામાં આવે છે તો પાટલીની લંબાઈ બે દડા અને એક ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા બચી તેમ દેખાઈ રહી છે, એટલે કે એક ગિલ્લીની લંબાઈ કરતાં ઓછી છે. કેમ આવું થયું વિચારો. હા, માપન બરાબર હોય નહીં કોનું, ગિલ્લી દંડાનું. ઓકે, તમે પહેલી અને બુજો વિશેની શું સલાહ આપશો? પાટલીની સંપૂર્ણપણે માપી શકે, શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ અથવા ગિલ્લીનો ઉપયોગ કરી શકાય? આવા વિચારો છો કે આવું કરવાથી પણ આવી સમસ્યા ઊભી થશે? એક કામ કરીએ, એક નાની દોરી લઈએ, તેના પર બે ચિહ્ન બનાવે. એ દોરીની લંબાઈ હશે, જે દોરીની મદદથી પાટલીને આપણે માપી શકીએ. તે આ દોરીનો ઉપયોગ કરીને દોરીથી નાની લંબાઈનું અંતર માપવા કઈ રીતે કરશે? તે દોરીને વાળીને તેનો અડધો ભાગ, ચોથો ભાગ કે આઠમો ભાગ બનાવી શકશે. હવે કદાચ પહેલી અને બીજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીથી માપી શકશે. તમે કહીશો કે કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને સમસ્યાનું હલ નહીં કરી શકાય. એક્ઝેક્ટલી કરી શકે ને? હા, વાસ્તવમાં એ જ કરવું જોઈએ જેથી કરીને ફ્યુચરની અંદર પણ પ્રોબ્લેમ નહીં થાય. બુજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે, તો તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાના પ્રયાસ કરી ચૂક્યા છે. કેટલાક એવા પ્રસંગો છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે. દરજીના કાપડની લંબાઈ તેમાંથી જબ્બો બની શકશે કે નહીં, બરાબર ને? માપન ન હોય તો શું થાય? એક પાઈસું લાંબું થાય ને એક પાઈસું ટૂંકું થાય ને, બરાબર? વ્યવસ્થિત માપન ન આવે, બરાબર? મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે? કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડે. કોઈ ખેડૂત પોતાના ખેતરની લંબાઈ, પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે, તેના પાક માટે કેટલા પાણીની જરૂરિયાત પડશે. જ્યારે પણ તમને પૂછવામાં આવે કે લંબાઈ કેટલી છે, તો તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે તમારા માથાથી પગ સુધીની, એડી સુધીની લંબાઈ બરાબર હોય છે. સાવરણીની લંબાઈ, પાટણીની લંબાઈ, દિલ્હીથી લખનૌ કેટલું દૂર છે, પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે, આ બધા જ પ્રશ્નો એક સરખી વાત કે તે બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે. બે સ્થાન પાટલીની બે કિનારીઓની જેમ હોઈ શકે, એકબીજાથી અંત્યત દૂર પણ હોઈ શકે. ચાલો હવે અંતર અને લંબાઈની માપીએ ત્યારે ચોક્કસ શું કરવું જોઈએ તે માટે કેટલાક આપણે માપન કરવાના છે અને કેટલાક માપન એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.